जय श्री कृष्ण वाला विद्यार्थी मित्रों, आज आप विषय संस्कृत पद्य अग्यार द द द इति ए विषय आप आज अभ्यास करीशू। तो वाला विद्यार्थी मित्रों, अपने प्रस्तावना जुए कि वैदिक साहित्य नु अंतिम सोपान उपनिषद है। आ उपनिषद साहित्य एक तरफ गंभीर तत्वचिंतन माटे प्रसिद्ध है, ત્યાં બીજી તરફ નાના નાના સરસ આખ્યાનો દ્વારા ઉપદેશ આપવા માટે પણ પ્રસિદ્ધ છે। પ્રસ્તુત પાઠ બૃહદારણ્યક ઉપનિષદમાં આવતા એક સુપ્રસિદ્ધ આખ્યાનના આધારે સંપાદિત કરવામાં આવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પૃથ્વી પર રહેતો માનવ સમૂહ આકૃતિ વગરને કારણે સામાન્ય રીતે જોવામાં આવે તો એક સરખો લાગે, પણ જો સૂક્ષ્મતાથી વિચારવામાં આવે તો આ માનવ સમૂહ ત્રિવિધ રૂપોમાં વહેંચાયેલો જોઈ શકાય। કેટલાક માણસો ઇન્દ્રિયોના દમનથી દૂર રહે છે, ઇન્દ્રિય જેમ ઈચ્છે છે તેમ વર્તવા તૈયાર રહે છે। કેટલાક લોકો પોતાની પાસે ઘણી બધી સાધન સામગ્રી હોવા છતાં તેનું દાન કરવામાં કંઈ સમજતા નથી, જ્યારે કેટલાક લોકો દયા વગેરે માનવીય ભાવનાઓના આદર કરવામાં માનતા નથી। આ પ્રકારના લોકોને પ્રજાના કષ્ટની કે તકલીફની કોઈ પ્રતીતિ જ હોતી નથી। આ ત્રણેય પ્રકારના માનવ સમૂહ માટે પ્રજાપતિ બ્રહ્માએ જે એક વર્ણનો ઉપદેશ આપ્યો છે તે છે દ। તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વ સાહિત્યમાં કદાચ આટલો નાનો અને વ્યાપક ઉપદેશ જડે એમ નથી। ઉપનિષદમાં ભલે આ ઉપદેશ દેવ માનવ અને દાનવને લાગુ પાડવામાં આવ્યો હોય, પણ વર્તમાન સંદર્ભે અને વિશ્વમાં વસતા માનવ માત્રને લાગુ પાડવાનો છે। અને એ પ્રમાણે સમગ્ર માનવ સમાજ જો દમન દાન અને દયાનો ઉપાસક બની જાય તો ઘણી બધી સમસ્યાનું નિરાકરણ આપોઆપ થઈ જાય એમ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે બ્રહ્માના અહીં ત્રણ પુત્રો ગણવામાં આવે છે, દેવો, મનુષ્યો અને અસુરો એટલે કે દાનવો, એ આ ત્રણ બ્રહ્માના પુત્રો હતા। અને એમને ઉપદેશ આપવામાં આવ્યો છે કે આ દ દ દ ઇતિ એટલે એક જ દ છે, પણ ત્રણ દનો સ્વીકાર કરો, એટલે કે એમનો અપેક્ષા છે કે દમન ઇન્દ્રિય નિગ્રહ કરો અને પછી કે એને દાન આપો અને દયા કરો। આ ત્રણ દ વિશે આપણને અહીં સમજાવે છે કે હે મનુષ્ય, તું આ ત્રણ દનો એ હંમેશા ઉપયોગ કર, કે દમન ઇન્દ્રિય નિગ્રહ કરો, દાન આપો અને દયા કરો, એ વિશે આપણે આ પાઠમાં આપણે સમજવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પુસ્તકની અંદર જોઈશું તો કે આપણે પ્રથમ આપણે પાસંદર જોઈ લઈએ કે ઉપનિષદે શું સંવાદરૂપેણ અતિવહ મનોરા ઉપદેશા શોભંતે, કે ઉપનિષદોમાં સંવાદરૂપે અતિ અત્યંત ખૂબ જ મનોહરા એટલે કે મનોહર ઉપદેશ એટલે ઉપદેશો શોભંતે એટલે શોભે છે, કે ઉપનિષદોમાં સંવાદરૂપે ખૂબ જ અથવા અત્યંત મનોહર ઉપદેશો શોભે છે। અત્ર બૃહદારણ્યક ઉપનિષદ પંચમાસ અધ્યાય દ્વિતીય બ્રાહ્મણે સ્વપુત્રાન અતિ પ્રજાપતે ય ઉપદેશે ઉપલભ્યતે સો અત્ર પ્રસ્તુતયતે। પાસંદર સહેલું જ છે, શબ્દાર્થ પણ એના એ જ છે। તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે અત્ર એટલે કે અહીં બૃહદારણ્યક ઉપનિષદ, અહીં ઉપનિષદનો એક પેટ આ પ્રકાર છે કે અહીં બૃહદારણ્યક એટલે કે અહીં ઐતરી ઉપનિષદમાં પંચમાધ્યાય, અહીં બૃહદારણ્યકમાં ઐતરી ઉપનિષદના પંચમ એટલે પાંચમા અધ્યાયમાં દ્વિતીય બ્રાહ્મણે એટલે કે દ્વિતીય બ્રાહ્મણમાં સ્વપુત્રને પછી લેવાનું આપણે લેવાનું પહેલાં પ્રજાપતિ હે પ્રજાપતિનો બ્રહ્માનું પ્રજાપતિ બ્રહ્માના પોતાના પાંચ પુત્રોને પોતાના પુત્રો સ્વપુત્રાના પોતાના પુત્રોને અહીં ઉપદેશ આપે છે। અહીં જે પોતાના પુત્રો પ્રત્યેનો જે ઉપદેશ અહીં પ્રાપ્ત થયો છે, ઉપદેશ ઉપલભ્ય છે જે પ્રાપ્ત થયો છે સો અત્ર પ્રસ્તુત છે તે અહીં પ્રસ્તુત કરવામાં આવે છે અથવા તે અહીં રજૂ કરવામાં આવે છે। ફરીથી વિદ્યાર્થી મિત્રો કે ઉપનિષદો માં સંવાદરૂપે ખૂબ જ અથવા અત્યંત મનોહર ઉપદેશો શોભે છે। અહીં બૃહદારણ્યકમાં અથવા ઇતરી ઉપનિષદોના પાંચમા અધ્યાયમાં બીજા બ્રાહ્મણમાં પ્રજાપતિના પોતાના પાંચ પુત્રોની
તથા પ્રજાપતિના પોતાના પુત્રો પ્રત્યે જે ઉપદેશ આપવામાં પ્રાપ્ત થાય છે, જે ઉપદેશ આપણને પ્રાપ્ત થાય છે, જે અહીં પ્રસ્તુત છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કે ઉપનિષદોમાં સમાજરૂપે અત્યંત મનોહર ઉપદેશો શોભે છે. અહીં ઐતરીય ઉપનિષદના પાંચમા અધ્યાયના બીજા બ્રાહ્મણમાં પ્રજાપતિના બ્રહ્માનો જે પોતાના પુત્રો પ્રત્યેનો પોતાના પુત્ર પ્રત્યેનો જે ઉપદેશ અહીં આપણને પ્રાપ્ત થાય છે તે અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તો હવે કયા કયા ત્રણ પુત્રોનો અહીં છે આપણે જોઈએ કે પ્રજાપતે હે ત્રયઃ પુત્રા દેવા મનુષ્ય અસુરા ચ આસન. તો કે પહેલાં આપણે લખ્યું દેવો, મનુષ્યો અને અસુરો, આ પ્રજાપતિના ત્રણ પુત્રો હતા. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કે દેવો, મનુષ્યો અને અસુરો એટલે કે દાનવો, આ ત્રય પુત્ર, આ ત્રણ પુત્રો એ પ્રજાપતિના ત્રણ પુત્રો હતા. આસન એટલે હતા દેવો, મનુષ્યો અને દાનવો, આ ત્રણ પ્રજાપતિના પુત્રો હતા. તેષું દેવાં પ્રજાપતિ પ્રથમ પાર્થિવંત યત અસ્મભ્યં હિતકારકમ અક્ષરમ ઉપદેશતુ ઇતિ. તેષું દેવાં, તેઓમાંના દેવોએ, તેષું દેવ, તેઓમાંના દેવોએ પહેલાં, પ્રથમ એટલે પહેલાં પ્રજાપતિને પ્રાર્થવંત એટલે પ્રાર્થના કરી, તેમાંના પ્રથમ દેવોએ પ્રજાપતિને પ્રથમ પ્રાર્થના કરી કે જે યત અસ્મભ્યમ, કે જે અમારામાં, યસ્મભ્ય જે અમારામાં, અમારા માટે હિતકારમ એટલે કે હિતકારક તથા કલ્યાણકારક હોય, કલ્યાણકાર હોય તે વર્ણનો, અક્ષર એટલે વર્ણનો, તે વર્ણનો અમને ઉપદેશિત હોય ઉપદેશ આપો. ફરીથી વિદ્યાર્થી મને શાંતિથી, કે તેઓ મના દેવોએ પહેલાં પ્રજાપતિને પ્રાર્થના કરી કે જે અમારામાં કલ્યાણકારી હોય તે વર્ણનો ઉપદેશ અમને આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, ત્યારે પ્રજાપતિએ દ આ પ્રમાણે કહ્યું, ત્યારે પ્રજાપતિએ દ આ પ્રમાણે પ્રોક્તવાન એટલે આ પ્રમાણે કહ્યું, અર્થાત દમ્યત ઇતિ, અર્થાત દમન ઇન્દ્રિય નિગ્રહ કરો, અર્થાત દમ્યત ઇતિ એટલે કે દમન ઇન્દ્રિય નિગ્રહ કરો એટલે કે તમારું જે દમન ઇન્દ્રિય છે એને કાબૂમાં રાખો, એને સંયમ જાળવો. આપણે એનું ભાષાંતર લખ્યું અથવા દમન ઇન્દ્રિય નિગ્રહ કરો ઇતિ એમ. અશ્યમ આશય, ત્યાં સંધિ ચૂંટી પડી, અશય આશય, આનો ઉપદેશ દેવા સ્વયં કુર્વંતી ઇતિ પ્રજાપતે ઉપદેશ. તો આનો ઉદ્દેશ આ પ્રમાણે છે, અશ્યમ આશય કે આનો ઉદ્દેશ આ પ્રમાણે છે કે દેવો સંયમ, એટલે દેવો સંયમ રાખો, કુર્વંતી ઇતિ પ્રજાપતિ, એવો પ્રજાપતિનો ઉપદેશ છે. શું કહે છે ફરીથી વિદ્યાર્થી મિત્રો, કે દમન ઇન્દ્રિય નિગ્રહ કરો એમ, આનો ઉદ્દેશ એ છે કે પ્રજાપતિ, પ્રજાપતિનો ઉપદેશ છે કે તમે દેવો સંયમ રાખો, એવો આ પ્રજાપતિનો ઉપદેશ છે. ફરીથી વિદ્યાર્થીઓ મિત્રો, કે અર્થાત દમન ઇન્દ્રિય નિગ્રહ કરો, અમારો આશય છે, આનો ઉદ્દેશ એ છે કે દેવો સંયમ રાખો અને એવો આ પ્રજાપતિનો ઉપદેશ છે. અતો હિ દેવાનામ કૃતે બહવઃ ભોગા સુલભા સંતિ. અતો કેમ અને કેમ કે, યતો એટલે કેમ કે, દેવો, દેવો કૃતે બહો અને મોટાભાગે, બહો એટલે મોટાભાગે, કે ખરેખર દેવો મોટાભાગે ભોગાહ સુલભા સંધિ એટલે કે ભોગ વિલાસના સાધનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એમ છે. કે આથી જ દેવો, આથી દેવો મોટાભાગે ભોગ વિલાસના સાધનો એ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એમ છે. અતઃ એવા પ્રજાપતિ, આથી જ પ્રજાપતિએ ઉપદિષ્ટવાની ઉપદેશ આપ્યો કે યત યુયમ સ્વભાવત, તમે સૌ સ્વભાવથી, યુત એટલે તમે સૌ સ્વભાવથી અદાંતા એટલે કે અજેન્દ્રિય છો, અદાંતા એટલે કે તમારી જીતેન્દ્રિયને કોઈ જીતનાર નહીં, તમે અજેતેન્દ્રિય છો. અતઃ યુષ્માભી દાંતે ભાવ્યમતી,
અને તેથી તમારે અથ તેથી તમારે દમનશીલ યુષ્માભિ ભાવ્યમિતિ, આથી તમારે શું કરવાનું છે, આથી તમારે દમનશીલ બનવું જોઈએ. ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે હવે આગળ જોઈશું, બે ફકરાનું ફરીથી પાસંતર જોઈએ કે ઉપનિષદો સંવાદરૂપે અત્યંત મનોહર ઉપદેશો શોભે છે. અહીં ઐતરે ઉપનિષદના પાંચમા અધ્યાયમાં બીજા બ્રાહ્મણમાં પ્રજાપતિના પુત્રોને જે પ્રત્યે ઉપદેશ જે પ્રાપ્ત થયો છે તે અહીં આપણને રજૂ કરવામાં આવ્યો છે. તો દેવો, મનુષ્ય અને અસુરો એ પ્રજાપતિના ત્રણ પુત્રો હતા. તેમાંના દેવોએ પહેલાં પ્રજાપતિને પ્રાર્થના કરી કે જે અમારામાં કલ્યાણકારી શબ્દ હોય તેનો વર્ણન હોય તેનો ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિએ કહ્યું કે દનો આહ્વાન કરો, અથવા પ્રજાપતિએ કહ્યું દ આ પ્રમાણે કહ્યું, અર્થાત દમન ઇન્દ્રિય નિગ્રહ કરો. અમારો આશય છે આનો ઉદ્દેશ એ છે કે દેવો સંયમ રાખો એવો આ પ્રજાપતિનો ઉપદેશ છે. કેમ કે દેવો મોટાભાગે ભોગ વિલાસના સાધનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એમ છે. આથી જ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો કે તમે સૌ સ્વભાવથી અજેન્દ્રિય છો, તેથી તમારે અતઃ ઉષ્માભિ તેથી તમારે દમતે એટલે કે દમનશીલ બનવું જોઈએ. ફરીથી આગળ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈશું કે તતઃ મનુષ્યાઃ ભગવંતમ પ્રજાપતિ પ્રાર્થવંતિ. ત્યાર પછી તતઃ મનુષ્ય ત્યાર પછી મનુષ્યએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી. શું કર્યું? ત્યાર પછી મનુષ્યએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી કે અસ્માકમ કૃતે અપિ હિતકારકમ અક્ષરમ ઉપદિશતુતિ, કે અમારા માટે અસ્માકમ કૃતે અપિ અમારા માટે પણ કોઈ કલ્યાણકારી અક્ષરનો ઉપદેશ આપો, કે અમારા માટે કોઈ કલ્યાણકારી અક્ષરનો ઉપદેશ આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, ત્યારે પ્રજાપતિએ કહ્યું કે દ અક્ષર, દ એવો અક્ષર કહ્યો, ત્યારે પ્રજાપતિએ દ એવો અક્ષર પ્રોક્તવાન એટલે કહ્યું, અર્થાત દત ઇતિ, દત એટલે દાન અથવા દાન આપો એમ, ઇતિ એમ અર્થાત દાન આપો એમ. અશ્યમાશય, આનો હેતુ એ મુજબ છે કે મનુષ્ય સ્વભાવત લુબ્ધા સંધિ, મનુષ્યો સ્વભાવથી લોભી હોય છે, લુપ્ત એટલે લોભી હોય છે. અતઃ તે દાનમ કુર્વંતી ઇતિ પ્રજાપતિ ઉપદેશ, આથી તે દાન કરે એવો પ્રજાપતિનો ઉપદેશ છે. વિદ્યાર્થી મિત્રો સરળ છે ભાષાંતર એકદમ. હવે પ્રથમ આપણે મનુષ્ય અસુરો અને દેવ વિશે લીધા, પહેલાં દેવોનું થઈ ગયું, હવે આપણે પહેલાં મનુષ્યો પર આવીશું. નંબર બે મનુષ્યો, ત્યારે મનુષ્યોએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી કે અમારા માટે કોઈ કલ્યાણકારી અક્ષરનો ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિએ કહ્યું દનું આહ્વાન કરો, અથવા દ એવો અક્ષર કહ્યો અર્થાત દાન આપો એમ. આનો હેતુ આ મુજબ છે કે મનુષ્યો સ્વભાવથી લોભી હોય છે, આથી તેમને દાન કરવું જોઈએ એવો પ્રજાપતિએ ઉપદેશ આપ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે તત અસુરા ભગવતમ પ્રજાપતિ પ્રાર્થવતી. હવે આપણે અસુરોનો વારો આવ્યો કે ત્યારે અસુરોએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી. તત અસુરા ભગવંતમ પ્રજાપતિ પાર્થવંત, ત્યાર પછી અસુરોએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી. અસ્મભ્યમ હિતકારકમ અક્ષરમ ઉપાદિષ્ટુ ઇતિ, અમને પણ હિતકારક એવા અક્ષરનો ઉપદેશ આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, ત્યારે પ્રજાપતિએ કહ્યું કે દ એવો વર્ણ કહ્યો, ત્યારે પ્રજાપતિએ દ એવો વર્ણ કહ્યો પ્રોક્તવાન એટલે કહ્યું અર્થાત દયધ્વમિતિ
अर्थात दया करो, एट्ले के दयाध्वमिति दया करो। अश्वाय आशय, अमारो आशय छे के असुरो स्वभातः एवं क्रूरा हिंसादि परासंति। अमारो आशय छे के असुरो स्वभावथी क्रूर अने हिंसा वगैरह दोष करनारा होय छे। दानवो स्वभावथी, अमारो आशय छे कि दानवो स्वभावथी ज क्रूर अने हिंसा वगैरह दोष करनारा होय छे। आथी ते प्राणेषु दयां कुर्वन्ति इति प्रजापते उपदेशे। આથી તે પ્રાણીઓ પર દયા કરે એવો પ્રજાપતિએ ઉપદેશ આપ્યો। ફરીથી વિદ્યાર્થી મિત્રો, આપણે બંને પહેલાં છું, ત્યારે મનુષ્યએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી કે અમારે કઈ કલ્યાણકારક અક્ષરનો ઉપદેશ આપો। ત્યારે પ્રજાપતિએ દ એવું પ્રોક્તવાન કહ્યું, અથવા દ એવો અક્ષર કહ્યો, અથવા દાન કરો। અમારો આશય છે કે મનુષ્યો સ્વભાવથી લોભી હોય છે, આથી તેમને દાન કરવું એવું પ્રજાપતિએ ઉપદેશ આપ્યો। ત્યાર પછી અસુરોએ ભગવાનને પ્રજાપતિને પ્રાર્થના કરી કે અમારે પણ કોઈ કલ્યાણકારી અક્ષરનો ઉપદેશ આપો। ત્યારે પ્રજાપતિએ દ એવો અક્ષર કહ્યો, અર્થાત દયા કરો। અમારો આશય છે કે અસુરો સ્વભાવથી ક્રૂર અને હિંસા વગેરે દોષ કરનારા હોય છે, આથી તેમને પ્રાણીઓ પ્રત્યે દયા કરવી જોઈએ એવો પ્રજાપતિએ ઉપદેશ આપ્યો। વિદ્યાર્થી બીજો ત્રીજો પેરેગ્રાફ હવે આપણે જોઈશું। તતઃ પ્રજાપતિ રૂવાચ તદેવ દેવી વાગનુ વદતી દ દઈતિ। ત્યારબાદ ત્યારબાદ પ્રજાપતિ બ્રહ્માએ કરેલી તે જ આજ દેવી વાણી તદ તેવ આજ તે દેવી વાણી બોલે છે। દેવી વાગનુ વદતી દેવી વાણી બોલે છે અને કહે છે દ દ દ દ દ દ ઇતિ દ દ દ એમ કરો। દામ્યત દત દય દ્વિમિતિ, તો દામ્યત એટલે કે દયા કરો, દમન કરો, દામ્યત એટલે દમન કરો, દત એટલે કે દયાદ્વ એટલે કે દાન આપો અને દયા કરો। ફરીથી દામ્યત દત દય ધ્વમિતિ દયા, તો પછી એમને કહ્યું કે દ દ એમ કર્યું કે દમન એમ દમન કરો, દાન આપો અને દયા કરો। એતત ત્રય શિક્ષિતમ દમમમ દાનમ દયામિતિ। એતત એટલે કે આ ત્રણ કે દમ દાન અને દયા, પહેલાં લેશું આપણે કે દમ દાન અને દયા, આ ત્રણ શીખવા જોઈએ। એતત ત્રય શિક્ષિત, આ ત્રણ શીખવા જોઈએ। ફરી લેજું, દમ દાન અને દયા આ ત્રણ શીખવા જોઈએ। તદેવ એતત ત્રયમ હિતમ ઇચ્છતા જનેન અનુષ્ઠયમ ઇતિ ઉપદેશ સાર બોધવ્ય। તદેવ કે તે જ આ ત્રણ હિતની, તદેવ એતત ત્રયમ ત્રય એટલે ત્રણ, તેથી જ આ ત્રણ હિત થી જ તેથી જ આ ત્રણ હિતની કામના કરનાર, ઇચ્છતા એટલે કામના કરનાર જનેન એટલે માણસો, કામના કરનાર મનુષ્યએ અનુષ્ઠયમ એટલે એનું આચરણ કરવું જોઈએ। ઇતિ ઉપદેશ સાર બોધવ, એવો આ ઉપદેશનો સાર જાણવો જોઈએ। બોધ્યવ એટલે સાર, આપણે જાણવો જોઈએ એવો આ ઉપદેશનો સાર બોધ્યવ એટલે જાણવો જોઈએ। ફરીથી વિદ્યાર્થી મિત્રો, તદેવ એટલે કે તે જ આ ત્રણની હિતની કામના કરતા મનુષ્યએ તેને અનુસરીને આ ઉપદેશનો સાર જાણવો જોઈએ। વસ્તુ તસ્તુ માનવા, વસ્તુ તસ્તુ એટલે કે હકીકતમાં તો, હકીકતમાં તો મનુષ્યો એવમ ઉત્તમ ગુણોપત્તા દેવા લોભપરાયણા મનુષ્યા હિંસાદિ દોષ દૂષિતા ચ રાક્ષસા ભવંતી। તો કે હકીકતમાં તો ઉત્તમ ગુણોથી યુક્ત એવા મનુષ્યો, હકીકતમાં તો ઉત્તમ ગુણથી યુક્ત મનુષ્યો, પછી આવશે નંબર બે કે એવા મનુષ્યો અને લોભમાં રહેતા, લોભમાં રહેતા દેવો અને હિંસા વગેરે દોષેથી દૂષિત થયેલા દાસુરો બને છે। અતઃ મનુષ્ય યથા પ્રકૃતિ યથા કાલમ દ કાલત સ્વીકૃત્ય મુક્તે ભાવ્ય મૂર્તિથી ભાવ। તો કે છે આ પ્રમાણે, પછી કે તેથી મનુષ્ય સ્વભાવ મુજબ, યથા પ્રકૃતિ સ્વભાવ મુજબ સમય પ્રમાણે દ કારણ દ વર્ણનો
અર્થ સ્વીકારીને, સ્વીકૃતિ અર્થ સ્વીકારીને ઉત્તમ શ્રેષ્ઠ, ઉત્તમ શ્રેષ્ઠ બનવું જોઈએ. ઉત્તમ ભાવ્ય મિતિ ભાવ, ઉત્તમ શ્રેષ્ઠ બનવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ પાઠનું ભાષાંતર અહીંયા જોયું. આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આ પાઠનું જે શબ્દાર્થ છે અને સ્વાધ્યાય છે પણ એમાં નોટમાં તમે લખી લેશો. જય શ્રી કૃષ્ણ.